અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। इंटरनेशनल रेडियोलॉजी विभाग स्मीमेर खाते जटिल ऑपरेशन डॉक्टर परेश पटेल अने डॉक्टर जिगर आइया द्वारा सफलतापूर्वक पार पाड़वामां आव्युं हतुं। 36 वर्षना शादिक भाई ग्राफिक्स डिजाइनर छे। एक दिवस एमना ध्यानमां आव्युं के तेमनी जमणी आँख डाबी आँख करता वधु लाल रहे छे। समय जता ए लालास वधवा लागी अने हवे तो आँखनो डोळो पण बहार आवा लाग्यो हतो अने माथामां दुखावो पण शुरू थयो। घणी बधी हॉस्पिटलोमां बतावियुं पछी मगजनी एंजियोग्राफी थया बाद खबर पड़ी के एमने मोढ़ाने लोही पहोंचाड़ती धमनीनुं आँख अने मगजनी शिराओ वच्चे सामान्य जोड़ाण थई गयुं छे, जेने मेडिकल भाषामां ओर्बिटल अपेक्स दूरल अर्टेरी ओवेरनस फिस्टुल इनडायरेक्ट CCF कहेवाय छे। सादिक भाईने आ तकलीफनी खबर पड़ी त्यां सुधी आ जोड़ाणने लीधे मगज अने आँखनी शिराओ खूब ज दबाण वधी गयुं, जेथी जल्दी सारवार ना थाय तो एमनी आँखनी दृष्टि जवानुं अने मगजना शिरा फाटी जवाने लीधे मगजमां रक्तस्त्राव थवानी घणी शक्यता हती। आ प्रकारनी तकलीफ 95-99% हिस्सामां माथाना भारे इजाने लीधे मगजनी धमनीनुं फुग्गो फाटवाने लीधे थाय छे। बाकीना दर्दीओने थवાનું કોઈ પણ કારણ નથી મળતું। સાદિક ભાઈ લાખોમાં એક છે। એવા કિસ્સામાં માથામાં ઈજા વગર આવી તકલીફ ઉદ્ભવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। આ પ્રકારની તકલીફની સારવારમાં માથાની ખોપડી ખોલીને ઓપરેશન કરવાનું બહુ જ જોખમ હોય, એટલે જટિલ પણ ઘણું ઓછું જોખમી એવું કંઈ જાતના કાપકૂપ વગરનું એન્ડોવાસ્ક્યુલર ઓપરેશન દર્દીના જાંઘના ભાગેથી કરવામાં આવે છે। એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી થતું આ ઓપરેશન નો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો છે। આવા સમયે એન્ડોવાસ્ક્યુલર ઓપરેશન થઈ શકે એવું ઇન્ટરનેશનલ રેડિયોલોજી વિભાગ સ્મીમેર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જ્યાં આવા ઓપરેશન નજીવા ખર્ચે કરવામાં આવે છે। આ જટિલ ઓપરેશન ડૉક્ટર પરેશ પટેલ અને ડૉક્ટર જીગર આઈયા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું, જેની સાદિકભાઈની આંખ અને જીવન બચી ગયું। આ ઓપરેશન પૂરું પાર પાડવામાં એનેસ્થેશિયા વિભાગનો પણ પૂરો સપોર્ટ મળ્યો હતો, તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટના વડાએ પણ આ કામગીરીને બિરદાવી હતી। ઇન્ટરનેશનલ રેડિયોલોજી વિભાગ સ્મીમેર ખાતે રેડિયોલોજી વિભાગના વડા ડૉક્ટર મોના શાસ્ત્રીના હેઠળ ગુજરાતનું એકમાત્ર ડિપાર્ટમેન્ટ છે કે જેમાં કાપકૂપ કર્યા વગર મગજથી લઈને પગના અંગૂઠા સુધી ઘણા બધા ઓપરેશન શક્ય છે, જેમાં મોટાભાગના દર્દીઓને સવારે દાખલ કરીને ઓપરેશન કરીને સાંજે રજા પણ આપી શકાય, કેમ કે જેમાં સોનોગ્રાફી કે સિટી સ્કેનની મદદથી બાયોપ્સી એબ્સિરેશન ડ્રેનેજ શરીરના કોઈપણ ભાગમાંથી નીકળતા લોહીને બંધ કરવાની એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગ પ્રોસિજર લીવરના કેન્સરના લીધે થતા કમળા માટે PTBD તેમજ લીવરના ગાંઠ માટેની લોકલાઇઝ કિમિયોથેરાપી તેમજ મગજની નળીઓના ઘણા બધા જ જટિલ ઓપરેશન કાપકૂપ કર્યા વગર ખૂબ જ ઓછા જોખમ સાથે શક્ય છે, જેનાથી દર્દીને ઝડપથી રિકવરી પણ શક્ય બને છે। હવે આપણી પાસે સાદિકભાઈ જે 36 વર્ષના છે, આમ ગ્રાફિક ડિઝાઇનરનું કામ કરે છે, એમણે ઓબ્ઝર્વ કર્યું કે આંખ એમની જમણી સાઈડની આંખ છે એ લાલ રહે છે, અને એવું હતું કે કોમ્પ્યુટરમાં વધુ કામ કરવાના લીધે રહેતું હશે, પણ ધીમે ધીમે લાલ આંખ વધવા માંડી, આંખમાંથી પાણી નીકળવા માંડ્યું અને ધીમે ધીમે આંખનો ડોળો છે એ બહાર આવવા માંડ્યું, અને પછી ધીમે ધીમે એમને માથાનો દુખાવો અને વધવા માંડ્યું, એટલે એમણે તપાસ કરાવી તો તપાસમાં ખબર પડી કે એમને મગજમાં લોહીની નળીઓનો ગૂંચળો છે, જેમાં મગજના મોઢાને લોહી પહોંચાડતી નળી આંખ અને મગજના નળીઓ સાથે જોઈન્ટ થઈ ગઈ છે, જેના લીધે આંખ અને મગજ ઉપર પ્રેશર વધવા માંડ્યું છે। તો આવા કિસ્સામાં જો એની સમયસર ટ્રીટમેન્ટ ના કરીએ તો આંખનું વિઝન જતું રહે, દ્રષ્ટિ જતી રહે અને મગજમાં જો નળી ફૂટી જાય તો મગજમાં બ્લીડિંગ થઈ જાય, એટલે જોડાણને છૂટું પાડવું જરૂરી હતું। આવા ઓપરેશન જો કાપકૂપ કરીને કરવામાં આવે તો બહુ રિસ્કી હોઈ શકે છે। ખાતે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે કે જે રેડિયોલોજી વિભાગના હેઠળ કાર્યરત છે, જે ગુજરાતનો એકમાત્ર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે કે જેમાં કાપાકૂપ કર્યા વગર શરીરના કોઈપણ ભાગની પ્રોસિજર સંભવ છે।
जेम के मगज थी लई अने पगना अंगूठा सुधी लोहीनी कोईपण प्रकारनी नळी माथी लीक थतुं होय के कोईपण प्रकारनो ब्लॉक होय तो तेने आपणे खोली शकीए छीए अने जे लीक होय एने आपणे बंद पण करी शकीए छीए। आवी रीते कोईपण प्रकारनी सर्जरी, धारो के लीवरनी सर्जरी छे के जे आपणे ओपन करीने सर्जरी करे छे लीवरना કેન્સરમાં, તો આ કેન્સરની ટ્રીટમેન્ટ પણ આપણે એક સુપર સિલેક્ટિવ કીમોથેરાપી પણ આના દ્વારા થઈ શકે છે। શરીરના કોઈપણ ભાગમાંથી કોઈપણ પ્રકારની બાયોપ્સી FNSE પણ આ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સંભવ છે। સ્મીમેર હોસ્પિટલનો રેડિયોલોજી વિભાગ એ ગુજરાતમાં ઘણો એડવાન્સ વિભાગ ગણાય છે। અહીંયા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની ખાસ પ્રોસિજરનું ટીમ આપણે ડેવલપ કરેલી છે અને એ માટેનું સેટઅપ ડેવલપ કરેલું છે। લગભગ મહિનાના 150 જેટલા પેશન્ટો ઓપીડીમાં ફાયદો લે છે અને ઇન્ટરવેન્શનલ વાસ્ક્યુલર પ્રોસિજર અને નોન વાસ્ક્યુલર પ્રોસિજર્સ થઈ અને લગભગ મહિનાની 350-400 પ્રોસિજર કરવામાં આવે છે। આ સિવાય આપણા રેડિયોલોજી વિભાગમાં સીટી ગાઈડેડ બાયોપ્સી, USG ગાઈડેડ બાયોપ્સી અને કલર ડોપલર, ફીટલ મેડિસિન અને ડિજિટલ એક્સરે પ્રોસિજર બધી સર્વિસીસ ઉપલબ્ધ છે। વર્ષ 2017ના એન્ડથી લગભગ ઓક્ટોબર મહિના પછી આપણું આ સેટઅપ ડેવલપ થયેલું અને ત્યારથી આપણા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ ઘણી બધી પ્રોસિજરો કરે છે અહીંયા આગળ। અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત।